नमस्कार। मोंगो मळ्यो छे मनुष्य देह तो उल्कापात शा माटे? मोंगो मळ्यो छे मनुष्य देह तो उल्कापात शा माटे? अने डरो छो मौत थी आटला तो करो छो पाप शा? अने जीववू होय तो जीवी जाणो, मरवू होय तो ना नथी। जीववू होय तो जीवी जाणो, मरवू होय तो ना नथी। પણ મર જુઓ છો એમાં કોઈ સાર? કારણ કે આજના માણસો મરતા મરતા જીવતા હોય એવું લાગે, મોઢા ઉપર હાસ્ય તો કોઈ દિવસ આવે જ નહીં। હનુમાન જેવું મોઢું લઈને બજારમાં ફરતા હોય, આપણને હામા મળે તો એમ થાય અને ક્યાં દી બગાડ્યો। ઘણા માણસો તો મહિનામાં એક વાર હસે છે, ક્યારે પગાર આવે અને પછી હપ્તામાં વેચાઈ જાય હસવાનું બંધ। પણ મારું ગામ છે કટારિયા, અને કટારિયામાં માતાજીનો માંડવો હતો। 10-15 ભૂવા જથ્થાબંધ ધૂમતા હતા, ખમા ખમા ખમા। 15 ભૂવા ધૂમતા હતા, એમાં એક ભૂવો રોડ બાજુથી દોડતો દોડતો આવ્યો, મોઢે રૂમાલ બાંધેલો, હાથમાં બંદૂક, વચ્ચે આવીને મળ્યો દોડવા। ખમા કરે બંદૂક ની ગોળી છોડે, ઢેંચો ખમા કરે અને હવામાં ગોળીબાર કરે, ઢેંચો। બધા મૂંઝાઈ ગયા, આ કોણ છે, આ રીતે કેમ ધૂણે છે? અંદર બધા વાતું કરે કે આઈનો તો નથી લાગતો, પણ મોઢું બાંધ્યું છે રૂમાલ છે એટલે ઓળખાતો નથી। એમાં એક ભાઈ કે ભાઈ તમે આઈના બોલો કે ના, આઈ એમ નોટ આઈના, આઈ એમ મેડ ઇન ચાઇના। ત્યાં એક ભાઈ ઉભા થયા, ઈ કે યુ આર નોટ આઈના, યુ આર મેડ ઇન ચાઇના, તો અહીંયા હું કરવા આવ્યો છો ડાયના? અને દાદાનો મગજ ગયો, છોકરાને કે એ ધોકો લાઈના, અને ધોકો લઈ ગયા પાછળ ઉતર્યા। મેડ ઇન ચાઇના ઉભી પૂછડીએ વાગ્યો, હજુ કોઈના હાથમાં એવો નથી। અને બીજા દિવસે ભૂવા મંડળ ભેગું થયું કે આપણે ગામ લોકોના ભૂવા એ જ અહીંયા ધૂણું અને જૂની સિસ્ટમ જાળવી રાખવી, આ બંદૂકો લઈને કોઈ ધૂણવું નહીં। પણ આ વાત ઉપર થોડું એમ કહીશ કે દેશમાં ગમે એવી મુશ્કેલી આવે, હિંમતથી અને હોશિયારીથી અને ધીરજથી જો આપણે કામ લઈએ ને તો એ મુશ્કેલી ચોક્કસ દૂર થાય થાય અને થાય। મારો 2 કલાકનો કાર્યક્રમ ખૂબ મજા આવી, ખૂબ લોકો હસ્યા। બીજી લાઈનમાં એક ભાઈ બેઠેલો, એટલા દાંત કાઢે 2 કલાક સુધી એટલું હસ્યો, કાર્યક્રમ પૂરો થયો। મેં કીધું વાહ ભાઈ વાહ, મારા કાર્યક્રમમાં બહુ દાંત કાઢ્યા, બધા કરતા તે જાજા દાંત કાઢ્યા છે। ઓલો મને કે ના ના, તમારા કાર્યક્રમના દાંત નતો કાઢતો, મારી પાછળ બેઠો તો ને એ ગદગદી આ કરતો, કીધું ગદગદિયા જ કરવા હોય તો ઘરે કરી લેજે, મારા કાર્યક્રમમાં આવતો નહી। એક ભાઈ હમણાં આવ્યા મારી પાસે, મને કે કાંતિભાઈ જે કાયમ 2 ડુંગળી ખાય એને કોઈ ચેપી રોગ ન થાય। આવે કોને કીધું કે આ મંત્ર છે આવો, કાયમ 2 ડુંગળી ખાય એને ચેપી રોગ ન થાય? કીધું આનું કારણ કે સાંભળો, કાયમ 2 ડુંગળી ખાય ને એની પાસે કોઈ માણા આવે જ નહીં ચેપી રોગ વાળો, પછી એને કઈ થાય જ નહીં ને। એક બેને
હમણાં એના પતિને ફોન કર્યો, આમાંથી રિંગટોન ન વાગી, ઉધરસ નો અવાજ આવ્યો. વહુ એ તરત જ લાજ કાઢી લીધી, એટલે આ તો મારા હાર ખબર પડી રિંગટોન એવો. લોકડાઉન ઇન્ડિયા, ભારત બંધ 21 દિવસ, કોઈ નહીં, કર્ફ્યુ જેવું વાતાવરણ. મિત્ર છે, શિક્ષક છે, બાઇક લઈને શાકભાજી લેવા નીકળ્યા. પોલીસ વાળા રોક્યા, ક્યાં ગયા હતા કે શાકભાજી લેવા? અત્યારે નહીં જવાનું, પચાવ અભ્યાસ કરો. અરે સાહેબ, ત્યાં શાકભાજી વગર ક્યાં માલે શાકભાજી લેવા? અરે એ કાંઈ ન ચાલે, પચાવ અભ્યાસ કરો. પચાવ અભ્યાસ કરાવી સાહેબ ભાઈ. એ સમાચાર નોકરી કરતા હતા ને અહીંયા છોકરાને મળ્યા, આખા ગામના છોકરા રાજી બહુ થયા. ઈ કે સાહેબ છે ને કાયમ આપણને ઉપદેશ કરાવતા હતા, આજ સાહેબ ને ઉપદેશ કરે. આ વાતો બેનું ને ખબર પડી, તો 5-6 બેનું વાતો કરતી. ઈ કે ઓલા સાહેબ રહ્યા ને આપણી બાજુમાં રહી, પોલીસ વાળા આજ બજારમાં 50 ઉપદેશ કરે. 5-6 બેનું ઘરે ગઈ, ઘરવાળા ના થેલી હાથમાં આપી, અત્યારે જાઓ બજારથી શાકભાજી લઈ આવો, જલ્દી જાઓ. પોલીસ વાળા પાછા પોલીસ સ્ટેશન જાય, ઈ પેલા જાઓ. મૂળ દાય કાઢવી. લોકડાઉન એમને મારા મિત્ર ને ફોન કર્યો, મેં કીધું કઈ રીતે ટાઈમ કાઢો છો? મને કે હું અત્યારે મારી પત્નીને સારી અને સ્વાદિષ્ટ રસોઈ કઈ રીતે કરવી એ શીખવવામાં ટાઈમ કાઢું છું. આ તું બાકી સદ ઉપયોગ કરવા લઈ ગયો. એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો, એ કે કાંતિભાઈ, તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું બિલકુલ નહીં. હા, ઈ મને ઘરકામમાં મદદ કરાવે. હમણાં તો એક જગ્યાએ મંદિરમાં પૂજારી આદેશ કર્યો, આરતીની થાળી લાવો. એક ભાઈ દોડાદોડ ગયો બાજુના ઘરમાં, થાળી લઈને આવ્યો. થાળીમાં દાળ ભાત શાક રોટલી પાપડ. પૂજારી કે આ શું છે, ખાવાની થાળી નહી, આરતી ની થાળી. ઓલો ભાઈ કે આ હા, બાજુ ને આરતી બેન ની થાળી લઈને આવ્યો છું, ખાવા બેઠા તા લઈ લેતો. આરતી કે આ કઈ આરતી સમજે? એક સમય એવો હતો, દીકરીની વાત આવે, દીકરીના બાપ ને ખબર પડે કે છોકરો બેંકમાં નોકરી કરે છે, આખું ઘર રાજી થઈ જાય કે સગાઈ કરી નાખો, બેંકમાં પગાર સારા હોય. હવે તો વાત આવે એટલે તરત દીકરીના બાપા પૂછે, કઈ બેંકમાં છે? કે યસ બેંક. તો તરત જ દીકરીના બાપા કે નો બેંક, કારણ કે બેંક બંધ થવા લાગી છે. સબકા વિકાસ. કટારિયામાં મારા એક મિત્ર છે, મારી પાસે આવ્યા, મને કે મારા છોકરાને 10માં 35% આવ્યા. બધું સરસ, વર્ષ તો ન બીજું. 12માં 36% આવ્યા. બધું એથી સારું કહેવાય, વર્ષે ન બગડ્યું અને 1% વધ્યો. હવે મારા છોકરાને મારે કઈ લાઈન પકડાવી? મેં કીધું સાંભળો, તમારા 35% આવ્યા, 12માં 36% આવ્યા, તો એને કોઈ લાઈન ન પકડાવાય, એને પાઇપ લાઈન પકડાય. ખેતરમાં પાણી વહ્યા, બાકી આ એક લાઈનમાં નહીં ચાલ. મને એક બજારમાં છોકરી આવી જતી, છોકરો દોડા દોડા ભટકા, છોકરીએ સેન્ડલ હાથમાં લીધું. છોકરાને કે વાળતો નથી? એના પ્રેમ આંગળો હોય.
પહેલાના જમાનામાં પ્રેમ આંધળો હતો, અત્યારના જમાનામાં પ્રેમ બધું જોવે છે. અત્યારના જમાનામાં પ્રેમ બધું જોવે છે, વાડી જોવે છે, બંગલો જોવે છે, ગાડી જોવે છે, સુખ સંપત્તિ જોવે છે, પછી પ્રેમ થાય છે. એટલે અત્યારના જમાનામાં પ્રેમ બધું જોવે છે. મારો છોકરો છે દિવ્યાંગ, અને એની મમ્મી અને દિવસમાં 10 વાર કહે, વાંચવા બેસ, લખવા બેસ, મોબાઈલ મોજ, ટીવી બંધ કર, ભણવામાં ધ્યાન નથી દેતો. એક વાર અમારા આ દિવ્યાંગને અમારા છોકરાનો મગજ ગયો. પહેલાના જમાનામાં બાપાનો મગજ જાય, અત્યારના જમાનામાં બાપા ઠંડા ત્યારે દીપડા થાય એનું નક્કી નથી. અને અમારા છોકરાનો મગજ ગયો. એ કે તમે એમ કયો છો કે વાંચવા બેસ, લખવા બેસ, વાંચવા લખવાથી થાય શું? એ કે વાંચીશ, લખીશ તો તું હોશિયાર બનીશ, અને હોશિયાર બનીશ ને તો સારી વહુ મળશે. તો જ આપણું એ જીવન સાર્થક ગણાય. તો પરોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, શેતાનું દવડાવીને દાવાનું, કૃત સુર વીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવારથી વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહન આવે, મુરજાવે, એ વખતે આવે, ગુણીજન ગાવે, બહુ રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણ દુઃખ પાવે, મુહન આવે, દામ નથી વિતવા વરવાનું, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી. સમજણ વગરનું જીવો, ભલે જીવો વર્ષ હજાર, સમજણ વગરનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી તો જીવા બેડો પાર. આજનો માણસ સમજણ વગર દુખી થાય, 99% માણસ સમજણ વગર દુખી થાય. બાકી જો સમજીને જીવે ને તો ક્યાંય દુઃખ જ નથી. અને આનંદને અને સુખને બહાર, આનંદ અંદર છે, સુખ અંદર છે, પોતે છે બહાર. અમદાવાદમાં 30 માળનો બંગલો બનતો હતો. નીચેથી એક ભાઈએ બૂમ પાડી, અરે સોઢે, તારી છોકરી ભાગી ગઈ. એક ભાઈએ 30માં માળેથી ધુક્કો માર્યો, 20માં માળે આવ્યો ત્યારે એને યાદ આવ્યું, મારે તો દીકરી જ નથી. 10માં માળે ત્યારે એને યાદ આવ્યું, મારા ક્યાં લગ્ન થયા. સેગ નીચે પડ્યો તો એને યાદ આવ્યું, મારું નામ ક્યાં સોઢી છે. જરૂર વગરના કૂદી પડે અને જીવ ગુમાવતા હોય છે. હમણાં એક ભાઈ ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પાસે જઈને કે, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, આ મારો પગ છે ને, જમણો પગ લીલો પડે છે. ડોક્ટર સાહેબે તપાસ કરી, તમારે જમણો પગ કપાવવો પડશે, જમણો પગ કાપી નહીં. 2 મહિના પછી પાછો આવ્યો, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડાબો પગ લીલો પડે છે. ડોક્ટર સાહેબે તપાસ કરી, તમારે ડાબો પગ પણ કપાવવો પડશે, પણ હું જઈશો નહીં, જયપુરના નકલી પગ લગાડી દઈશ. 2 પગ કાપી નાખ્યા, જયપુરના નકલી પગ લગાડ્યા. 2 મહિના પછી પાછો આવ્યો, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, આ 2 પગ છે એ બહુ લીલા પડે છે. પછી કારણ બીજું લાગે,
અને ડોક્ટર સાહેબે કારણ ગોયતું, લુંગીનો કલર જાતો. ઓલાને કે લુંગી બદલાય, લુંગી બદલાય. અને સૈનિકો, દેશની અંદર આપણા સૈનિકો સરહદ ઉપર રાત અને દિવસ આપણા દેશનું રક્ષણ કરે છે ને, ત્યારે આપણે શાંતિથી આરામથી સુઈ શકીએ, જીવી શકીએ છીએ. કે શહીદો કી મજારો પર હર બરસ લગેંગે મેલે, શહીદો કી મજારો પર હર બરસ લગેંગે મેલે, વતન પે મરને વાલો કા યહી નામો નિશા હોગા. હમણાં આપણો ગુજરાતનો સૈનિક પાકિસ્તાનની સરહદ ઉપર નોકરી મળી, સવારના પહોરમાં હાથમાં બંદૂક લઈ પાકિસ્તાનની સરહદે ઉભો રહી ગયો અને બૂમ મારી, કસાબ કોણ છે કસાબ? પાકિસ્તાનમાં કોઈ તો કસાબ હોય? એક ઉભો થયો, હું કસાબ છું, હું ઢાંચો એની કસાબ ને પતાવી દીધો. બીજો દિવસ થયો, પાછો આ ઉભો થયો, હાથમાં બંદૂક લીધી, સલીમ કોણ છે સલીમ? એક જણ ઉભો થયો, હું સલીમ છું, ઢાંચો એને પતાવી દીધો. ત્રીજો દિવસ થયો, પાકિસ્તાન માંથી એક સૈનિક, છગન કોણ છે છગન? આને બધાને કહી દીધું હતું, આપણે કોઈને ઊભું થવાનું નથી, કોઈ ઊભું નથી. બીજો હાથ પડ્યો, મગન કોણ છે મગન? કોઈ ઊભું નથી. ચોથા દિવસે પાછો આપણો ગુજરાતનો સૈનિક ઊભો થયો અને હાથ પડ્યો, છગન અને મગન નું કોને કામ હતું? બોલો કે મારે મારો ભાઈ બનશે ભોગો. મારા એક મિત્રના ભાઈ ઓફ થઈ ગયેલા, ભોગો અને હું એની બેસવા ગયા. એને મેં પૂછ્યું, કીધું ભાઈ કઈ રીતે ગુજરી ગયા? એ કે મારા ગામમાં ધીંગાણું થયું, બંદૂકની ગોળી છૂટી, મારો ભાઈ તો નિર્દોષ હતો, પણ નેણ ઉપર ગોળી વાગી, એની ગુજરી ગયા. મેં કીધું બહુ ખરાબ થઈ ગયું, અશુભ, પણ શું કરવું? ત્યાં ભોગો ગયો, એ કે તમારા ભાઈ તો ભાગ્યશાળી ખરા હો, અહીંયા ગોળી વાગી કે આંખ તો રહી ગઈ, આંખ બચી ગઈ. મેં ભોપાને કોણે મારી? મેં કીધું શાંતિ રાખ, આખો મરી ગયો છે, આંખ ને હવે કરવાય. મારી વાણીને અહીંયા વિરામ આપું. જો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આભાર, ધન્યવાદ.